नमस्कार दर्शक मित्रों, ज़ूम के आवाज़ न्यूज़मां आपનું સ્વાગત છે। વડોદરા શહેરમાં મહિલા બાળકીઓ વૃદ્ધો અસુરક્ષિત જોવા મળે છે। વડોદરા શહેરમાં ગુનાહિત કાર્ય જેમ કે છેડતી, મર્ડર, દુષ્કર્મ, ચોરી, લૂંટ, છેતરપિંડી તેમજ સાયબર ક્રાઇમમાં પણ પુષ્કળ પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં ગુનાહિત કાર્ય થતા હોય છે, પરંતુ કેટલાક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવતી નથી અને પોલીસ સ્ટેશનમાં ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। આમ અનેક લોકોના સામાજિક કાર્યકરો પર ફોન આવે છે। વડોદરા શહેર સંસ્કારી નગરી છે ત્યારે દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, પરંતુ પોલીસ અંજાન બની રહી હોય તેમ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। હાલમાં પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવે છે, તે છતાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળે છે, જેથી આશા રાખવામાં આવી છે કે હાલમાં જે ઘટનાઓ બની રહી છે વડોદરા શહેરમાં શોભા નથી આપતું। ગુનાહિત કાર્ય કરનારને છૂટો દોર મળી ગયો છે। કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન મોટરસાયકલની ઉઠાંતરી તેમજ અછોડા લૂંટ પણ જોવા મળે છે। અરજીઓ આપ્યા બાદ તેની ચોક્કસ તપાસ થતી નથી। કેટલાક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા નથી, કેટલીક જગ્યાએ અવાવરું છે અને લાઇટની વ્યવસ્થા પણ નથી। ટૂંક સમય પહેલાં પણ સામાજિક કાર્યકર દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ કોઈપણ જાતની કામગીરી થઈ નથી। સત્ય છે કે પોલીસ કર્મચારીઓ દ્વારા ધક્કા ખવડાવવામાં આવે છે। કોઈપણ પોલીસ સ્ટેશનમાં ઓચિંતી મુલાકાત ઉચ્ચ અધિકારીઓ લેવામાં આવે તો ચોક્કસ માહિતી મળશે। સાથે હાલમાં ગુનાહિત પ્રવૃત્તિઓ બની રહી છે તે બાબતે કડકમાં કડક સૂચનો આપવામાં આવી, જેવી સામાજિક કાર્યકર દ્વારા આશા અપેક્ષા સાથે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આજે પોલીસ કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એનું મુખ્ય કારણ એક જ છે કે ગત 1.5 મહિના પહેલે પણ જ્યારે બાળકી સાથે જે ગુનાહિત પ્રવૃત્તિ થઈ હતી ત્યારે પણ અમે એક આવેદનપત્ર આપ્યું હતું। આજે ફરીથી આવેદનપત્ર આપ્યું, એનું મુખ્ય કારણ અને મુખ્ય હેતુ એક જ છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે, પરંતુ સંસ્કારી નગરીની અંદર નગરજનો સુરક્ષિત નથી। એના કારણે આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે કે તમે રોજે રોજ તમે જોઈ શકો છો કે પેપર મીડિયાની અંદર છાપામાં જોઈએ છે કે ભાઈ આ જગ્યા ઉપર ચોરી થઈ છે, આ જગ્યા ઉપર છેડતી થઈ છે, આ જગ્યા ઉપર અછોડો તૂટ્યો છે, આવી બધી જે ઘટનાઓ બને છે। અને ત્યારબાદ જ્યારે કોઈક અરજી FIR કરવા જાય છે ત્યારે એમને કહેવામાં આવે છે કે ભાઈ તમારી અરજી લેવામાં આવશે, પરંતુ અરજીનો કોઈપણ જાતનો નિકાલ આવતો નથી। એટલે આજે અમે પોલીસ કમિશનર સાહેબને એક રજૂઆત કરી છે કે જે પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો તેને તાત્કાલિક ધોરણે એની FIR નોંધવામાં આવે અને જે પણ ગુનાહિત કરનારા લોકો છે તેને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી માગણી સાથે રજૂઆત કરવા માટે આવ્યા છે। અને ગત વખતે પણ જે અમે CCTV કેમેરાની વાત કરી હતી ત્યારે પણ અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ અમે તાત્કાલિક ધોરણે સૂચનાઓ આપીશું, પરંતુ આજ દિન સુધી કામ નથી થયું। એટલે આજે ફરીથી એક આવેદનપત્ર આપવા માટે આવે છે અને અમારી માગણી વહેલામાં વહેલી સંતોષાય તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરી। શું નામ છે? પરમાર કમલેશ, સામાજિક કાર્યકર।